नमस्कार विद्यार्थी मित्रों, फरी पाछु मारी YouTube चैनल हरीश सरोत में आप सबनुं स्वागत छे। अत्यार सुधी आपणे जे शीख्या छे आर्टिकल थी मांडी अने सिम्पल प्रेजेंट टेन्स एटले के टेन्स नी आपणे शुरुआत करी दीधी छे। एमां टेन्स मां पार्ट टू एटले के टेन्स नी अंदर आपणे सिम्पल प्रेजेंट टेन्स ना टू बी ना रूप, कई रीतना टू बी ना रूप नो उपयोग थाय, मेन वर्ब नो क्या उपयोग थाय, ए आपणे पार्ट वन मां जोयुं। हवे आपणे कंटीन्यू એટલે કે ફરી પાછા પાર્ટ ટુ માં, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં પાર્ટ ટુ ની અંદર તમને વાક્ય રચના કઈ રીતના બની, એટલે કે સાદા વર્તમાન કાળ ની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાક્ય રચના કઈ રીતના બનાવવી અને એનો ઉપયોગ કઈ રીતે અકાર, નકાર, પ્રશ્નાર્થ અને ડબલ્યુએચ પ્રશ્નાર્થ આ ચાર પ્રકારના વાક્ય રચના કઈ રીતના કરવી એની માહિતી આ વિડીયો ની અંદર છે। તો એ બેઝિક માહિતી જે આગલા લેક્ચર માં હતી એ બહુ જરૂરી હતી, ટુ બી ના રૂપ त्यार સેલ્ફ પ્રેક્ટિસ માટે મેં તમને એક એક્સરસાઇઝ આપેલી છે, જે તમારે એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવાની છે। એની પહેલા હું તમને એના હકાર, નકાર, પ્રશ્નાર્થ અને ડબલ્યુએચ પ્રશ્નાર્થની માહિતી આપી દઉં। ઇંગ્લિશમાં વાક્ય રચનાને સિન્ટેક્સ કહેવામાં આવે છે, કે વાક્ય રચના કઈ રીતના ની વાક્ય રચના કરવી। સૌપ્રથમ એસર્ટિવ એટલે એડ પ્લસ ઈ આર ટી આઈ ઈ, એસર્ટિવ એટલે હકાર। તો હકાર વાક્ય રચના કઈ રીતના કરવી વર્તમાન કાળમાં, તો કર્તા પ્લસ ક્રિયાપદ, દુનિયાનું કોઈ પણ ક્રિયાપદ મૂકો તો એ ગો ની જગ્યાએ સ્ટીક મૂકો તો સ્ટીક્સ થાય, એ રીતના ક્રિયાપદ નો એસ કે એસ વાળું રૂપ, કર્મ એટલે કે જે કર્મ આવતું હોય એ અને અન્ય શબ્દ। તો સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય બને। મેઇન વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે એમાં ક્રિયાપદ નું એસ કે એસ વાળું રૂપ, કોઈ પણ વાક્ય ની અંદર ક્રિયાપદ નું એટલે કે જે ક્રિયા થતી હોય, એક્શન થતી હોય એનું એસ કે એસ વાળું રૂપ હોય તો એ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હોય। ફોર એક્ઝામ્પલ, મિસ્ટર મહેતા ગોઝ ટુ દિલ્હી એવરી વીક, મિસ્ટર મહેતા દર અઠવાડિયે દિલ્હી જાય છે। તો ગોઝ, તો અહીંથી તમને ખબર પડે એસ કે એસ ગોઝ એટલે જાય છે, તો એની ઉપરથી ખબર પડે એવરી વીક, તો અન્ય શબ્દ છે જે મેં તમને પેલા લેક્ચરમાં સમજાવ્યું છે, કાળદર્શક શબ્દ એવરી વીક, દર અઠવાડિયે મિસ્ટર મહેતા દિલ્હી જાય છે। તો મિસ્ટર મહેતા ગોઝ ટુ દિલ્હી એવરી વીક, દર અઠવાડિયે દિલ્હી જાય છે, તો દર અઠવાડિયે અન્ય શબ્દમાં આવશે એટલે કે કાળદર્શક શબ્દમાં આવશે અને ક્રિયાપદની પાછળ તો એસ કે એસ લગાડેલું છે, એટલે કે એસ કે એસ વાળું રૂપ તમારી સામે આવે તો તમને ખબર પડી જાય કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે। હવે આ એ વાક્ય રચના થઈ, એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ છીએ। ત્યાર પછી એ રીતના નકાર વાક્ય પણ બને, નેગેટિવ સેન્ટેન્સ બને, જે મકાર બને નકાર પણ બને। તો નકાર કઈ રીતે, નેગેટિવ સેન્ટેન્સ, તો નેગેટિવ સેન્ટેન્સ માં કરતા પ્લસ ડુ પ્લસ ડસ, બરાબર, આ એક વધારાનું છે, આમાં એક વર્તમાન કાળમાં ભૂતકાળનું થોડુંક તમારે યાદ રાખવું પડશે, ડુ અને ડસ નો ઉપયોગ યાદ રાખવો પડશે, જે સહાયકારક ક્રિયાપદો છે, જે ફક્ત અને ફક્ત સાદા વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, સહાયકારક ક્રિયાપદનો નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં આગળ આવશે। તો કરતા પ્લસ ડુ ડસ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયા, બરાબર, આ એક વસ્તુ વધારાની યાદ રાખવાની છે, નકાર વાક્યમાં મૂળ ક્રિયાપદ પછી કર્મ અને પછી અન્ય શબ્દ। હવે એવું કેમ કે અહીંયા મૂળ ક્રિયાપદ, અહીંયા એસ કે એસ પણ, તો એનો કારણ એ છે ડુ અને ડસ, ડુ અને ડસ સહાયકારક ક્રિયાપદ તરીકે જ્યારે વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અને ડસ નો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે
ક્રિયાપદ જે છે એટલે કે તમે જે ક્રિયા કરવા માંગો છો નકાર વાક્યમાં એ મૂળ રૂપમાં એટલે કે ક્રિયાપદ છે એ ક્રિયા મૂળ રૂપમાં આપણે દર્શાવવાની છે કારણ કે તમે ઓલરેડી અહીંયા સહાયકારક ક્રિયાપદ મૂકી દીધું છે અગાઉથી ડુ અથવા ડઝ ડુ અથવા ડઝ એમાં ડુ છે એ આઈ વી યુ અને દે સાથે ડુ વપરાશે ત્રીજો પુરુષનો કોઈ પણ પ્રથમ પુરુષના જે સર્વનામો છે આઈ વી યુ અને દે એની સાથે ડુ વપરાશે અને હી સી કે ઇટ આવે એટલે કે કોઈ વ્યક્તિનું નામ પ્રાણીનું નામ કે કોઈ અન્ય વ્યક્તિનું નામ ત્રીજા પુરુષ એકવચનનું નામ આવે તો ડઝ આવશે બાકી અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ બાકી કોઈ ફરક છે નહીં કર્મ તો આવશે અન્ય શબ્દ પણ આવશે તો કર્તા પ્લસ ડુ ડઝ બેમાંથી એક જે લાગુ પડતું હોય પ્લસ નોટ નકાર વાક્ય રીતના હોય તો પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ એસ કે એસ ફોર્મમાં લાગશે નહીં કર્મ અને અન્ય શબ્દ એનો પણ એક્ઝામ્પલ આપણે જોઈશું ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ નકારને કહેવાય નેગેટિવ હકારને કહેવાય એસર્ટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આઈ એન ટી ડબલ આર ઓ જી એ ટી આઈ ડી ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યની અંદર છે શું કરવાનું છે તો કે ડુ અને ડઝ છે એટલે આગળ લેવાનું છે ડુ અને ડઝ છે વાક્યની શરૂઆતમાં આવશે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનશે એટલે ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ તરીકે આગળ આવશે ડુ ડઝ ક્યાં વપરાય મેં હમણાં તમને સમજાવ્યું નકારમાં પણ એ જ રીતના અહીંયા પણ એ જ રીતના વપરાશે ડુ ડઝ પ્લસ કરતા જે કરતા છે જે ક્રિયા કરવાનું છે એનું નામ અથવા તો કરતા જે છે એ પુરુષ હોય સ્ત્રી હોય કોઈ વ્યક્તિ હોય વસ્તુ હોય કે સ્થળ હોય એનું નામ આવશે અહીંયા પછી મૂળ ક્રિયાપદ એને તમારે કઈ ક્રિયા કરાવી છે એ મૂળ ક્રિયાપદ આવશે એટલે અહીંયા ડુ ડઝ આવી ગયું એટલે અહીંયા એસ કે એસ નહીં લાગે પણ પ્રશ્નાર્થ વાક્યમાં મૂળ ક્રિયાપદ આવશે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે એ પ્રશ્નાર્થ વાક્યમાં ભૂલ કરે છે ડુ ડઝ મૂકે છે અને એસ કે એસ પણ ડુ મૂકે છે એટલે પ્રશ્નાર્થ વાક્યનું ખોટું પડે છે તો આ ભૂલ છે ન થાય બરાબર એનું તમારે ધ્યાન રાખવાનું ત્યાર પછી કર્મ જે કર્મ જેના અંદર અનુલક્ષીને ક્રિયા થતી હોય એ કર્મ અને અન્ય શબ્દ અન્ય શબ્દ આવેલો હોય ડેઈલી એવરી ડે સમટાઈમ સીઝનલી તો એ ઉપર હોય અને પ્રશ્નાર્થ વાક્ય રીતના પ્રશ્નાર્થની નિશાન તો આ થયું પ્રશ્નાર્થ વાક્ય તો આ ત્રણ પ્રકાર હકાર નકાર પ્રશ્નાર્થ એસર્ટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ પણ એમાં એક વધારાનો છે પ્રકાર આવે છે ડબલ્યુએચ ઇન્ટ્રોગેટિવ કહેવાય બરોબર ડબલ્યુએચ ઇન્ટ્રોગેટિવ પણ આપણે એની સાથે સમાવેશ કરી લીધો છે એટલે કે ડબલ્યુએચ ઇન્ટ્રોગેટિવ ની પણ તમને ખબર હોવી જોઈએ ડબલ્યુએચ ઇન્ટ્રોગેટિવ એટલે તમે કોઈને કંઈક પૂછવા માંગો છો ભાઈ તમે ક્યાં જાઓ છો બરાબર કે તમે ક્યાં જાઓ છો બરાબર તો વેર ડુ યુ ગો બરાબર વેર ડઝ હી પ્લે તે ક્યાં રમે છે તો આ ડબલ્યુએચ જે પ્રશ્નાર્થ વાક્ય ડબલ્યુએચ શબ્દની આગળ લાગે વેર વેન વોટ બરાબર તમે શું કરો છો તમારા ફાધર શું કરે છે આવું કંઈ તમારે દર્શાવવું હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તો એ ડબલ્યુએચ પ્રશ્નાર્થની અંદર આવશે એટલે ડબલ્યુએચ પ્રશ્નાર્થ શબ્દ છે એ આગળ લેવાનો ડબલ્યુએચ ઇન્ટ્રોગેટિવની વાત કરતા થશે ડબલ્યુએચ શબ્દ એટલે એમાંથી વોટ પણ હોઈ શકે ડબલ્યુએચ શબ્દ તરીકે વેન પણ હોઈ શકે વોટ પણ હોઈ શકે વિચ પણ હોઈ શકે વેર પણ હોઈ શકે કોઈ પણ શબ્દ ડબલ્યુએચ થી શરૂઆત થતો હોવો જોઈએ એને ઇન્ટ્રોગેટિવ સૂચક હોય તે ડઝ એમાં પણ ડુ કે ડઝ આવશે આ મોટા પછી ડુ કે ડઝ પણ કરતાને ધ્યાનમાં રાખીને કરતા બહુવચન હોય તો ડુ આવે અહીંયા પણ કરતા છે નકારમાં પણ એમ બરાબર પ્રશ્નાર્થમાં પણ એમ એકવચન ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ડઝ બાકી આઈ વી યુ અને દે હોય તો ડુ એ રીતે અહીંયા પણ ડબલ્યુએચ પછી કરતા છે એ પ્રથમ પુરુષ હોય આય તો ડુ આવે વી હોય તો ડુ આવે બહુવચન હોય તો અને હિશી હોય તો ડઝ આવે પછી કરતા જે કરતા છે મૂળ ક્રિયાપદ એટલે વી વાળું મૂળ રૂપ લેવાનું અને અન્ય શબ્દ ને પ્રશ્નાર્થ નિશાન આ રીતના ડબલ્યુએચ ઇન્ટ્રોગેટિવ વાક્ય બનશે તો આ એ વાક્ય રચના છે અને હવે એ ચારે ચારના નીચે એક્ઝામ્પલ આપેલા છે હું તમને સમજાવું છું સૌપ્રથમ આપણે હકાર લઈએ એસર્ટિવ સેન્ટેન્સ તો આપણી વાક્ય રચના તમારી સામે જ છે કરતા ક્રિયાપદ ક્રિયાપદનું કેવું રૂપ હકારની અંદર જ એસ કે એસ વાળું રૂપ લેવાનું છે આ એક ખાસ તમારે નોટ કરવા જેવું છે હકાર વાક્યની અંદર જ એસ કે એસ લેવાનું છે નકાર વાક્યની અંદર ડુ કે ડઝ અને નોટ લેવાનું છે પ્રશ્નાર્થમાં પણ ડુ ડઝ અને નોટ લેવાનું છે આ બે વસ્તુ તમને એની ખબર પડે તો તમે અહીંયા જે મૂળ ક્રિયાપદની વાત આવે છે એમાં તમારી મિસ્ટેક છે એ ઓછી થાય અથવા તો સાવ ન પણ થવાની શક્યતા છે જો આ તમને સમજાઈ જાય તો હકાર વાક્ય હોય તો જ એસ કે એસ મનમાં યાદ રાખી લેવાનું કરતા પ્લસ એસ કે એસ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને હકાર વાક્ય હોય તો જ એસ કે એસ આ ક્રિયાપદની પાછળ બાકી ન હોય એક્ઝામ્પલ અહીંયા હકારમાં આપણે લીધું છે આય તો આપણે કરતા કયો લીધો આય
आई वी यू ई सी इच बराबर है सर्वनाम में पण मैं तुमने शीखवाड्यु छे અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 1 ની અંદર પણ મેં તમને શીખવું છે જોઈ લેજો ખબર ન હોય તો એના રૂપ લખાવેલા છે તો એમાં આઈ ની સાથે આપણે રૂપ લખાવતી વખતે મેં તમને પાર્ટ 1 માં ગો ના રૂપ લખાવ્યા હતા અહીંયા રીડ છે એટલે દુનિયાનું કોઈ પણ ક્રિયાપદ એવો શબ્દ ઉભેલો તો એ ક્રિયાપદ તમે જે ક્રિયાપદ ઉભો એ રૂપી અને વાક્ય રીતના બનાવી શકો તો અહીંયા આપણે વાક્ય રીતના બનાવી છે આઈ રીડ અ બુક એવરી ડે તો આઈ છે એ કરતા છે એટલે કે આ કરતા દ્વારા ક્રિયા થાય છે કઈ ક્રિયા થાય છે તો કે વાંચવાની એટલે રીડ બરાબર તો ક્રિયાપદ એસ કે એસ ઓર રૂપ તો અહીંયા આઈ ની પાછળ એસ કે એસ નથી લાગ્યું શું કામ કારણ કે આઈ ની સાથે તમે સમૂળ રૂપ જ આવે જે આપણે આગળ ક્રિયાપદમાં જોયું આઈ ગો વી ગો યુ ગો યુ ગો વી સી ઇટ ગોસ એ રીતના આઈ હોય તો મૂળ રૂપ તો આઈ રીડ આની પાછળ એસ કે એસ નહીં લાગે કારણ કે એ સી ઇટ નથી એટલે એટલે આઈ રીડ અ બુક કર્મ કર્મ ઓબ્જેક્ટ છે એ બુક થઈ અને અન્ય શબ્દ એવરી એવરી ડે અન્ય શબ્દ એટલે કે જે ક્રિયા દર્શાવતા રૂપમાં પારદર્શક શબ્દો છે ઇન્ડિકેટર એ મોસ્ટ ઓફ પાછળ હોય છે અને અમુક વાક્યમાં ન પણ હોય તો તમારે એનો સંદર્ભ જોઈ આગળનું વાક્ય શું છે પેરેગ્રાફ સ્વરૂપ હોય તો એ રીતના કઈ કયા એંગલથી તમને પૂછવામાં આવે છે કેવી પરિસ્થિતિમાં પૂછવામાં આવે છે એની ઉપરથી તમારે નક્કી કરવાનું કે અમને પ્રેઝન્ટ ટેન્સમાં પૂછે છે વાક્ય જે પ્રેઝન્ટ ટેન્સમાં છે કે બીજા કોઈ કાળમાં છે વાક્યના સંદર્ભ ઉપર આધાર રાખે વાતચીત જે કરે છે એની ઉપર આધાર રાખે છે તો આઈ રીડ અ બુક એવરી ડે હું દરરોજ એક પુસ્તક વાંચું છું તો સિમ્પલ આ વાક્ય છે કર્તા ક્રિયાપદ એસ કે એસ લાગુ પડે તો પ્રથમ જે ક્રિયાપદ નું વી વન આવે એસ કે એસ બરાબર કર્મ અને અન્ય શબ્દ અહીંયા આઈ છે એટલે વી વન એ રીડ ટુ રીડ સેટ કરવાનું ખાલી રીડ અ બુક અને ડે અથવા એવરી ડે ત્યાર પછી નેગેટિવ બરાબર નેગેટિવ છે નકાર કરતા ડુડસ નોટ મોટ્યાપદ કર્મ અને અન્ય શબ્દ હમણાં મેં તમને આગળ સમજાવ્યું કે એમાં તમારે ડઝ અને ડુ નો ખાસ ધ્યાન રાખવાનું આઈ વી યુ અને ધે એટલા સર્વનામ હોય તો જ ડુ બાકી બધામાં ડસ તો અહીંયા હી છે એટલે ડઝ હશે તો હી ડઝ નોટ રાઇટ હોમવર્ક ડે તો ડ હી એટલે કરતા ડઝ નોટ એટલે હી છે એટલે ડઝ આવ્યું નોટ નકાર વાક્ય રીતના અને રાઇટ એટલે મૂળ રૂપ આવ્યું રાઇટ છે મૂળ રૂપ મૂકવાનું છે કારણ કે આગળ ડઝ આવી ગયું છે ડુ ને ડઝ વપરાય તો એસ કે એસ લાગે નહીં કર્મ શું નથી લગતા હોમવર્ક અને અન્ય શબ્દ તો ડે એટલે આ રીતે નકાર વાક્ય બનશે એની જગ્યાએ નકાર વાક્ય આપણે બે બનાવ્યા છે એક તમને ડુ ક્યાં વપરાય એ શીખવાડવા માટે અને ડઝ ક્યાં વપરાય એ શીખવાડવા માટે તો અહીંયા જો એક ડુ નું પણ વાક્ય બનાવ્યું છે ધે છે તો ધે છે એ ત્રીજો પુરુષ છે એ બહુવચન તો થર્ડ પર્સન બહુવચન એટલે ત્રીજા પુરુષ બહુવચનમાં રૂપની ખબર ન હોય તમને તો આગળના વિડીયોમાં એટલે કે પાર્ટ 1 ની અંદર જોઈ લેજો ફરી પાછા એની અંદર આ રૂપ આપેલા છે કે તેની સાથે શું વપરાય તો તે ડુ નોટ જમ્પ બરાબર તે ત્યાં આપણે ગો ના રૂપ લખેલ છે તો તે ગો છે તો અહીંયા પણ તે ડુ છે ડઝ નહીં બરાબર એ ગમે એ સહાયકારક ક્રિયાપદ મૂકો કે મેઇન વર્બ મૂકો જે એના રૂપ થવાના છે એ થશે એટલે દુનિયાનું કોઈ પણ ક્રિયાપદ નથી એમાં ડુ પણ આવ્યું અસહાયકારક ક્રિયાપદ છે તો તે ડઝ નહીં તે શું આવશે ડુ એટલા માટે આપણે એમાં આવશે નકારમાં ડુ કારણ કે અહીંયા કરતા છે એ બહુવચન છે એટલે તે ડુ નોટ જમ્પ બરાબર નકારના બે વાક્ય લીધા એક ડઝ વર્ડ અને એક ડુ વર્ડ બંને તમને સમજાય એટલા તે ડુ નોટ જમ્પ ધ વોલ એવરી વીક તેઓ દર અઠવાડિયે આ વોલ આ દિવાલ કૂદતા નથી તો તે ડુ નોટ જમ્પ ધ વોલ એવરી વીક દર અઠવાડિયા દિવાલ કૂદતા નથી બરાબર તો અહીંયા ડુ આવી ગયું અહીંયા જમ્પ કોણ છે મૂળ રૂપ અને વોલ એટલે કર્મ એવરી વીક એટલે અન્ય શબ્દ એની ઉપરથી તમને ખબર પડે કે કયો ટેન્સ પાછળ જે શબ્દો છે એ ઇન્ડિકેટર છે અમુક વાક્યમાં ઇન્ડિકેટર ન પણ હોય તો એને મોસ્ટ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય માનવામાં આવે છે બરાબર પણ પછી કઈ રીતે તમને પૂછાયેલું છે એની ઉપર એ આધાર રાખે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ આગળ હશે નકારની જેમ વાત કરીએ જેટલા પ્રશ્નાર્થમાં ડુ આઈ થ્રો અ બોલ એવરી ડે ડુ આઈ થ્રો અ બોલ એવરી ડે બરાબર તો અહીંયા આઈ વર્ડ વાક્ય રૂપમાં લીધી એમાં પણ પ્રશ્નાર્થમાં આપણે બે લીધા છે નકારમાં પણ બે લીધા છે ડઝ અને ડુ નો ઉપયોગ અને પ્રશ્નાર્થમાં પણ બે વાક્ય લીધા છે ડુ અને ડઝ બંને તમને સમજાય એટલા માટે આઈ હોય તો ડુ આવશે ડુ આઈ થ્રો અહીંયા તો વી વન મૂળ રૂપ જ દેવાનું છે ડુ આઈ થ્રો અ બોલ એવરી ડે હું દરરોજ બોલ ફેંકું છું એ ડુ થી બનશે વાક્ય કારણ કે આઈ છે ડઝ થી બનાવવું હોય તો ત્રીજો પુરુષ એક વચન જોઈએ પછી હી શી કે એ તો હી ની જગ્યાએ કોણ છે રવિ તો રવિ છે ત્રીજો પુરુષ એક વચન એટલા માટે એમાં આવશે ડઝ તો ડઝ રવિ ઈટ અ મેંગો ડેલી ડઝ રવિ
વાક્યમાં ડઝ હશે. ત્યાર પછી પેલું યસ વિરુદ્ધતા પણ બે એક્ઝામ્પલ છે ડુ અને ડઝ વાળા. વોટ ડુ ધે પ્લે એવરી વીક, તેઓ દર અઠવાડિયે શું રમે છે, બરાબર? તો ડબલ એચ શબ્દ આવે પછી ડુ આવે, એટલે કરતા ધે છે, એટલા માટે અહીંયા આવશે ડુ, ડઝ નહીં. વોટ ડુ ધે પ્લે, કરતા કોણ છે, તો કે કરતા છે ધે, એટલા માટે આવશે ડુ, પણ અહીંયા હી હોત તો આવે ડઝ. એટલે વોટ ડુ ધે પ્લે એવરી વીક, તેઓ દર અઠવાડિયે શું રમે છે. આ થઈ ગયું ડબલ એચ વાક્ય પ્રશ્નાર્થ. અને બીજો પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈએ જેમાં ડઝ આવતું હોય, કે આપણે શીખીએ તો વેર ડઝ યોર ફાધર, તો યોર ફાધર એટલે શું થશે, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન, બરાબર? એના રૂપ આગળના વિડીયોમાં જોજો, ન ખબર હોય તો, ખબર હોય તો યોર ફાધર એટલે ત્રીજો પુરુષ એકવચન, યોર ફાધર એટલે તમે નહીં હું નહીં ત્રીજી વ્યક્તિ, એને કહેવાય થર્ડ પર્સન સિંગ્યુલર. આપણા બે સિવાય એટલે કે જે તમે બે વ્યક્તિ હો એ સિવાયની ત્રીજી વ્યક્તિની વાત થતી હોય એને કહેવાય ત્રીજો પુરુષ એકવચન, બરાબર? ફોર એક્ઝામ્પલ કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય, કોઈ ત્રીજી વ્યક્તિ એમાં આવે તો એ ત્રીજો પુરુષ એકવચન થાય, બરાબર? ઘરમાં તમે સભ્યો ઘરના સભ્યો વાત કરતા હોય, કોઈ ત્રીજી વ્યક્તિ દરવાજો પકડાવે તો એ ત્રીજો પુરુષ એકવચન થાય, એને કહેવાય ત્રીજો પુરુષ એકવચન. તો યોર ફાધર એટલે મારા માટે યોર ફાધર છે ત્રીજો પુરુષ એકવચન થાય. એટલે વેર ડઝ યોર ફાધર વર્ક, આમાં જો આ વાક્યની અંદર પારદર્શક શબ્દ નથી, તો આની ઉપરથી એમ પણ સાબિત થાય કે આવું વાક્ય છે સાદા વર્તમાન કાળનું હોઈ શકે. વેર ડઝ યોર ફાધર વર્ક, તમારા પિતાજી ક્યાં કામ કરે છે? તો આ સિમ્પલ કમ્યુનિકેશન છે. એ સિમ્પલ કમ્યુનિકેશનમાં કે વેર ડુ યુ ગો, તમે ક્યાં જાઓ છો, બરાબર? વેર ડુ યુ ગો, વેર ડઝ યોર ફાધર વર્ક, તમારા પિતાજી ક્યાં કામ કરે છે, તો આ છે એ સહાયકારક ક્રિયાપદ સાથેના પ્રશ્નાર્થ વાક્યની અંદર તમે આ રીતના ઉપયોગ કરી શકો. વેર ડઝ યોર ફાધર વર્ક, તમારા પિતાજી ક્યાં કામ કરે છે, ક્યાં નોકરી કરે છે, શું કામ કરે છે, બરાબર? કઈ જગ્યાએ કામ કરે છે. તો આ આપણે ચાર પ્રકાર જોયા, એસર્ટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને ડબ્લ્યુએચ. ઇન્ટ્રોગેટિવના નકારમાં કઈ રીતના ડુડસ વપરાય, પ્રશ્નાર્થમાં ડુડસ વપરાય, અને નકારમાં મૂળ ક્રિયાપદ હોય, બરાબર? કરતા આઈવી યુ કે જે હોય તો મૂળ ક્રિયાપદ અને બાકી એસકેએ પણ. આ વાક્ય રીતના છે તમારી સામે, એના વાક્યો આપણે જોયા. અને હવે આ બાજુના વિભાગમાં જે છે વાક્ય તમારે તમારી રીતે સોલ્વ કરવાના છે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોમવર્કમાં સેલ્ફ પ્રેક્ટિસમાં 15 વાક્ય છે, 15 સેન્ટેન્સ, યુ હેવ ટુ ગીવ આન્સર્સ. આ 15 સેન્ટેન્સના જવાબ તમારે તમારી રીતે મૂકવાના છે. ન સમજાય તો કમેન્ટ બોક્સમાં લખો, ન સમજાય તો મને પર્સનલ કોન્ટેક્ટ કરો, ન સમજાતા હોય તો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો અને કોઈ પણ ક્વેરી પૂછી શકો છો. આ 15 વાક્ય છે તમારે સેલ્ફ પ્રેક્ટિસથી કરવાના છે. જે કાઉસમાં આપેલા શબ્દો છે ક્રિયાપદ છે, બધા આ ક્રિયાપદ છે, આ ક્રિયાપદ તમારે આ ખાલી જગ્યાની અંદર મૂકવાના છે. વાક્ય રચના તમારી સામે છે, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને ડબ્લ્યુએચ છે, બરાબર? એ 15 વાક્ય છે, આ 15 વાક્ય આ ચાર વાક્ય રચનાને આધારિત છે. અને આગળ જે આપણે શીખા પાર્ટ 1 માં, બરાબર, એમાં ટુ બી ના રૂપમાં ગયા હતા, ટુ બી ના રૂપની પણ બે પ્રશ્ન અહીંયા મૂક્યા છે, બરાબર? એ પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ ટુ બી ના રૂપનું પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ ક્યાં વપરાય ટુ બી ના. એટલા માટે મારે તમને પ્રશ્નાર્થ વાક્ય, સોરી, પ્રેઝન્ટ ટેન્સની અંદર હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં ટુ બી ના રૂપ શીખવવાનો જે ધ્યેય હતો, કે એટલે ટુ બી ના રૂપના પ્રશ્નાર્થ વાક્યની પણ આપણને ખબર હોવી જોઈએ. અને જે પ્રશ્નાર્થ વાક્ય જે રીતના બને છે, પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રીતના, એની પણ તમને ખબર હોવી જોઈએ. ચાર પ્રકાર છે, અહીંયા 15 વાક્ય આપેલા છે, તમારે સેલ્ફ પ્રેક્ટિસથી લખવાના છે. અને એની અંદર તમને કઈ ન સમજાય તો તમારે કમેન્ટ બોક્સની અંદર એ પ્રશ્ન લખવાનો છે, અથવા તો કોન્ટેક્ટ કરો, મારો પર્સનલ કોન્ટેક્ટ કરશો તો પણ તમને એના જે જવાબ છે આપીશ. અને ફરી પાછા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે પ્રેઝન્ટ ટેન્સ અહીંયા પૂરો કરીએ છીએ, અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, ફરી પાછા આપણે જે ટેન્સ છે બીજો સિમ્પલ પાસ્ટ ટેન્સ, એના વિશે આપણે આવતીકાલે ચર્ચા કરીશું. થેન્ક યુ.